નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો, આજે આપણે ડિસ્કસ કરવાના છીએ, મીન્સ ટુડે ડિસ્કસ ધી મલ્ટીપલ ઇન્ટિજર ન્યૂ યુનિક એન્ડ યુનિક નંબર ફોર યુનિક ફોર યુનિક ફોર એન્ડ ઇટ ઇઝ મલ્ટીપલ ઇન્ટિગર. ઇન ધીસ યુનિક ડિસ્કસ ધી ડબલ ઇન્ટિગર, ટ્રિપલ ઇન્ટિગર એન્ડ ઓલ્સો ડિસ્કસ ધી એપ્લિકેશન ઓફ ડબલ ઇન્ટિગર, એપ્લિકેશન ઓફ ટ્રિપલ ઇન્ટિગર એઝ એરિયા એન્ડ વોલ્યુમ એન્ડ ઓલ્સો ડિસ્કસ ધી ચેન્જ ધી વેરિયેબલ એન્ડ ઓલ્સો ડિસ્કસ ધી જેકોબી, મીન્સ કે જેકોબિયન મેટ્રિક્સની આપણે વાત કરશું. એના પહેલાં સ્ટાર્ટિંગમાં આપણે સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ. ફાઇન્ડ ડબલ ઇન્ટિગ્રેશન ઓન આર ફંક્શન ઇઝ એક્સ સ્ક્વેર વાય ડીએક્સ ડીવાય વહેર આર ઇઝ ઇક્વલ ટુ 1 to 2 જેમ 3 to 4. હિયર 1 to 2 મીન્સ 1, 2 જેમ 3, 4. ઓકે, હિયર ઇન્ટિગ્રેશન ઓફ એક્સ સ્ક્વેર વાય વિથ રેસ્પેક્ટ ટુ એક્સ એન્ડ વિથ રેસ્પેક્ટ ટુ વાય. હવે ફર્સ્ટ છે વિથ રેસ્પેક્ટ ટુ એક્સ, તો અહીંયા જે ફર્સ્ટ ઇન્ટિગ્રેશન છે અહીંયા તમારે કોની લિમિટ લખવાની? એક્સની. સેકન્ડ વિથ રેસ્પેક્ટ ટુ વાય, તો અહીંયા જે સેકન્ડ છે આ પાર એ શું થશે? વાયની લિમિટ થશે. ઓકે, વોટ ઇઝ લિમિટ? લિમિટ હિયર કમ્પ્લીટ આપણે લિમિટ આપેલી છે 1 to 2 ઇઝ લિમિટ ઓફ એક્સ ઇઝ અ લિમિટ ઓફ વાય, મીન્સ લિમિટ ઓફ એક્સ ઇઝ એક્સ ઇક્વલ ટુ 1 to એક્સ ઇક્વલ ટુ 2, લિમિટ ઓફ વાય ઇઝ વાય ઇક્વલ ટુ 3 to વાય ઇક્વલ ટુ 4. લિમિટ ઓફ એક્સ ઇઝ એક્સ ઇક્વલ ટુ 1 to એક્સ ઇક્વલ ટુ 2, લિમિટ ઓફ વાય ઇઝ વાય ઇક્વલ ટુ 3 to વાય ઇક્વલ ટુ 4. ચલો, ક્વેશ્ચન ઇક્વલ ટુ ડબલ ઇન્ટિગ્રેશન ઓન આર એક્સ સ્ક્વેર વાય ડીએક્સ ડીવાય. નાવ પુટ ધી ઓનલી લિમિટ. ઓકે, હવે આ જે ફર્સ્ટ ઇન્ટિગ્રેશન, જો અહીંયા ફર્સ્ટ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ છે, તો એના માટે લિમિટ, એના માટે ઇન્ટિગ્રેશન આ છે, અને અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ વાય છે એના માટે ઇન્ટિગ્રેશન આ છે. તો તમને અહીંયા ફર્સ્ટ દેખાય એક્સનું નથી, તમારે તો પહેલાં આવી રીતને ઇન્ટિગ્રેશન કરવાનું છે. ઇન્ટિગ્રેશન આર એક્સ સ્ક્વેર વાય ડીએક્સ, એટલે અહીંયા જે ડીએક્સ છે એના માટે ઇન્ટિગ્રેશન આ થશે, આ ડીવાય માટે ઇન્ટિગ્રેશન આ થશે, ઇઝ ઇક્વલ ટુ ડબલ ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર વાય ડીએક્સ ડીવાય. ઓકે, ફર્સ્ટ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, વોટ ઇઝ લિમિટ ઓફ એક્સ એન્ડ ઇટ ઇઝ એક્સ ઇક્વલ ટુ 1 to એક્સ ઇક્વલ ટુ 2. તો જો એક્સ માટે આ ઇન્ટિગ્રેશન છે ફંક્શનની બાજુમાં જે છે, તો હિયર એક્સ ઇક્વલ ટુ 1 to એક્સ ઇક્વલ ટુ 2 એક્સ સ્ક્વેર વાય ડીએક્સ, એટલે આ ઇન્ટિગ્રેશન થયા પછી ને રિમૂવ કરી દો, તો એનો જે આન્સર આવે એમાં પછી વિથ રિસ્પેક્ટ ટુ વાય છે, એટલે ડીવાય છે એની ઇન્ટિગ્રેશન કયું છે? આ ફોર્સ આપેલું છે. તો હિયર ડીવાય, વોટ ઇઝ લિમિટ ઓફ વાય એન્ડ ઇટ ઇઝ વાય ઇક્વલ ટુ 3 to વાય ઇક્વલ ટુ 4. હિયર વાય ઇક્વલ ટુ 3 to વાય ઇક્વલ ટુ 4 ફોર ડીવાય. ચલો, ક્લિયર? ઓકે, હવે ડબલ ઇન્ટિગ્રેશન છે, તમને સિંગલ ઇન્ટિગ્રેશન તો આવડે જ છે, એટલે આ જે ડબલ છે ને ઘરે હું રિમૂવ કરી દઉં ફોર 1 મિનિટ. ઓનલી ઇન્ટિગ્રેશન એક્સ ઇક્વલ ટુ 1 to એક્સ ઇક્વલ ટુ 2 એક્સ સ્ક્વેર વાય ડીએક્સ, ખાલી આના ઉપર તમે વિચાર કરો, મેં જે આ રાઉન્ડ ડ્રો કરેલું છે એના ઉપર. તમારે ફંક્શનનું ઇન્ટિગ્રેશન જોઈએ છે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, તો વાય એક્સ સિવાયના જે વેરિયેબલ હોય એને તમારે અત્યારે કોન્સ્ટન્ટ માની લ્યો, તો યર વાય ઇઝ કોન્સ્ટન્ટ, તો એ બહાર પણ આવી શકે, વાયને તમે બહાર પણ લઈ શકો, તો અંદર રાખવું હોય તો કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ રહી શકશે. ઓકે, વોટ ઇઝ ઇન્ટિગ્રેશન ઓફ એક્સ સ્ક્વેર એન્ડ ઇટ ઇઝ એક્સ ક્યુબ બાય 3 વાય એઝ ઇટ ઇઝ. તમને ખબર હોય તો એક્સ સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન શું થાય? એના પાવરમાં 1 એડ કરવાનો, ન્યુ પાવર ડિવાઈડ બાય માં, અને વાય કોન્સ્ટન્ટ છે એટલે વાય આપણે આવશે એઝ ઇટ ઇઝ. વિથ રિસ્પેક્ટ ટુ એક્સ છે, ધેન અધર વેરિયેબલ ઇઝ કોન્સ્ટન્ટ, યર વાય ઇઝ કોન્સ્ટન્ટ.
अथवा तो मैंने आ रीतना लखी सको, 3 to 4, वाई इज आउटसाइड एंड 1 to 2, एक्स स्क्वेर डी एक्स एंड डी वाई। वाई ने तब बार ले सको, पे आपने बार लेता नहीं, एज इट राखी है। इंटीग्रेशन ऑफ एक्स स्क्वेर इज एक्स क्यूब बाय 3 एंड लिमिट ऑफ एक्स इज 1 to 2, एक्स इक्वल टू 1 to एक्स इक्वल टू 2। जो खाली 1 to 2 लखो तो चाले, पर लखवानो रीजन शू है, एक्स इक्वल टू 1 to एक्स इक्वल टू 2, तमने आईडिया आवे। हवे जे तमे लिमिट पुक करो छो, ई कोनी छे, एक्स नी, एटले वाई नी जगह वेल्यू पुक करवानी नथी। ओके, नाउ वी अप्लाई फर्स्ट लिमिट, एक्स इज 2, मीन्स 2 क्यूब इज 8, देयरफॉर 1y/3। अपर लिमिट अप्लाई कर सो, 1y/3 रूल्स बाय माइनस। नाउ वी अप्लाई लोअर लिमिट, एक्स इज 1, 1 क्यूब इज 1, 1 × y इज y, देयरफॉर y/3। पहला अपर लिमिट माइनस लोअर लिमिट, y ની જગ્યાએ ને કોની જગ્યાએ, x ની જગ્યાએ। ચલો કમ્પ્લીટ। ઓકે, ઇન્ટિગ્રેશન 3 ટુ 4, જો y ઇક્વલ ટુ 3 ટુ 4 આપણે લખી નહીં તો ચાલે, હવે એક જ વેરિયેબલ છે। ઓકે, વોટ ઇઝ 1y/3 માઇનસ y/3? 1 - 1 ઇઝ 7, તો ઇઝ આન્સર 7y/3 dy। 7/3 કોન્સ્ટન્ટ કેક આઉટસાઇડ, રિમેનિંગ 3 to 4 વાય ડીવાય। 7/3 એઝ ઇટ, વોટ ઇઝ ઇન્ટિગ્રેશન ઓફ વાય વિથ રિસ્પેક્ટ ટુ વાય? ઇટ ઇઝ y² / 2, y² / 2, લિમિટ ઇઝ 3 to 4। 7/3 એઝ ઇટ, ફોર્સ એપ્લાય અપર લિમિટ, 4² / 2, 4² ઇઝ 16, 16/2 ઇઝ 8, રૂલ્સ બાય માઇનસ। Now we apply the lower limit, 3² / 2, 3² is 9 and it is 9/2। 7/3 is equal, 8 - 9/2 is 7/2, 7/3 × 7/2 is 14, 9 divided by 6।